હું મનીષા દલાલ એમડી કિચન ચેનલ માં તમારું સ્વાગત કરું છું. ચાલો આજે આપણે બનાવીએ છે પંચકુટિયું શાક. લગ્ન પ્રસંગમાં બનતું એવું પંચકુટિયું શાક આજે આપણે બનાવીએ છે. એક કુકર લેવાનું છે, કુકરમાં તેલ નાખવાનું છે, તેમાં અજમો નાખવાનું છે, હિંગ નાખી દેવાની છે, લસણની કળી કાપીને નાખી દેવાની છે. ત્યાર પછી આપણે પાપડી ધોઈને લઈ લેવાની છે. તમારે આ રીતની પાપડી મળતી હોય તો તેવી, અને આવી નહીં મળે તો વાલોર પાપડી પણ ચાલશે, સુરતી પાપડી પણ ચાલશે. ત્યાર પછી વેંગણ લેવાના છે, અને આની અંદર બતાવેલા દરેક શાક લેશો તો તમારું શાક એકદમ ટેસ્ટ બનશે, અને એકાદ શાક નહીં હોય તો પણ તમારું આ શાક સરસ જ બનશે. ત્યાર પછી એમાં વટાણા નાખવાના છે, તુવેરના દાણા નાખવાના છે, ને આ બધું આપણે ધોઈને લઈ લેવાનું છે, અને ધોઈને બધું એક બાઉલમાં ભેગું કરી લેવાનું અને પછી લેવાનું. ત્યાર પછી આપણે આની અંદર રતારું લેવાનું છે અને એને મોટા મોટા પીસ કરવાના છે. સુરણ લેવાનું છે અને સુરણ પહેલા કાપી લેવું અને પછી ધોવાનું છે. ત્યાર પછી સક્કરિયા લેવાના છે, બટેકા લેવાના છે, અને સક્કરિયા અને ગાજર આપણે ગોળ સમારવાના છે, એટલે આપણને આઈડિયા આવે કે આપણે અંદર સક્કરિયાને કઈ રીતે. ત્યાર પછી કાળચું કેળું લેવાનું છે, એને આખું ધોઈ લેવાનું અને આવી રીતે ગોળ પીસમાં કાપી લેવાના, અને કાચું લેવાનું છે, પાકું કેળું નથી લેવાનું, અને એ નહીં હોય તો ચાલશે, તદ્દન ઓપ્શનલ છે. અને ત્યાર પછી આપણે ટામેટા લેવાના છે, પણ ટામેટાના પણ મોટા ટુકડા કરવાના છે. આમાં બધા શાકભાજી એક સરખા નથી સમારવાના, અલગ અલગ રીતે સમારવાના, પણ બધાના પીસ મોટા રાખવાના છે. અને હવે એને ધીમા તાપે આપણે કૂક થવા દેશું, અને ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવીશું. એક બાઉલમાં આપણે સીંગનો ભૂકો લેવાનો છે, ત્યાર પછી તલ લેવાનો છે, અને કાચી સિંગનો ભૂકો લીધો છે, આમાં કોઈ સિંગ શીખેલી નથી. ત્યાર પછી લીલું લસણ લેવાનું છે, કોથમીર લેવાની છે, અને લીલું લસણ અને કોથમીર એકદમ સરખા પ્રમાણમાં લેવાનું. અહીંયા લીલું મરચું લીધું છે, આદુ મરચાની મેં પેસ્ટ લીધી છે, અને આમાં મસાલો ચડિયાતો કરવાનો આવે છે, એટલે એમાં આદુ મરચાની પેસ્ટ એકદમ સરખી લઈ લેવાની. ત્યાર પછી મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. અહીં ધાણા જીરું આપણે 3-4 ચમચી નાખવાનું, કે જેનાથી આપણા શાકનો રસો સેમી થીક જેવો બને, એટલા માટે. અહીં લાલ મરચું મેં તીખાવાળું લીધું છે. ત્યાર પછી હળદર નાખવાની છે, અને ત્યાર પછી એમાં કિચન કિંગ મસાલો નાખવાનો છે, અને એ તમારી પાસે નહીં હોય તો ઘરમાં જે વપરાતો હોય તે ગરમ મસાલો પણ ચાલશે. ત્યાર પછી થોડી ખાંડ નાખવાની છે, અને આમચૂર પાવડર નાખવાનું છે. આમાં લીંબુ નથી નાખવાનું, આમાં આમચૂર પાવડર નાખવાનું છે. લીંબુ આપણે ઉપરથી નાખવાનું છે. ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર નાખવાનું છે, અને આ રીતના આપણા મસાલા કરવાના છે. આમાં કોઈ પણ તેલ નાખવાની જરૂર નથી, અને આ શાક આપણું લીલું બને છે, એટલે લાલ મરચાંનો ઉપયોગ ઓછો કરવાનો છે. જો તમે જો છો મેં મસાલો કેવો સરસ બનાવ્યો છે, એકદમ લીલો લીલો એવો સરસ બનાવવાનો. તમે ચાહો તો અહીં લીલા નાળિયેરનું ખમણ નાખી શકો છો, નહીં હોય તો તદ્દન ઓપ્શનલ છે. જો આપણા શાક કેવા સરસ એકદમ સંતળાઈ ગયા છે, બસ હવે આ શાક આપણે હલાવી લેવાનું છે, અને એની અંદર આપણે જે મસાલો બનાવ્યો છે એ બધો મસાલો નાખી દેવાનો છે. જો તમે જોઈ શકો છો મેં અહીં બધો મસાલો નાખી દીધો છે. મસાલો નાખીને એને આપણે હલાવી લેવાનું છે, કે જેથી આપણા બધા શાકભાજી આ મસાલામાં કોટ થઈ જાય. ત્યાર પછી આપણે જે બાઉલમાં મસાલો બનાવ્યો છે એમાં થોડું પાણી નાખવાનું છે, અને એ જ પાણી આપણે આ શાકમાં નાખી દેવાનું છે, કારણ કે એમાં પણ ટેસ્ટ હોય છે પાણીમાં પણ, એટલા માટે. હવે આ સ્ટેજ પર આપણે મીઠું ચાખી લેવાનું છે. આ શાક મીઠું નથી બનતું, એટલે સ્વીટ શાક નથી બનતું, એકદમ ચટાકેદાર એવું ખાટું મીઠું અને ચટાકેદાર શાક બને છે. ઊંધિયાને પણ ભૂલાવી દે એવું ઝટપટ બની જતું આ કુકરમાં બનતું આ શાક છે. ત્યાર પછી થોડું તેલ નાખવાનું, બને ત્યાં સુધી સિંગ તેલમાં શાક બનાવજો તો એકદમ ટેસ્ટી લાગશે, નહીં તો તમે જે તેલ વાપરતા હોય તે પણ ચાલશે. અહીં મેં ઉપરથી તેલ નાખ્યું છે, તમને થશે કે કાચું કેમ છે, પણ નહીં, આપણે આમાં સીટી પાડશું એટલે આપણું તેલ પણ કુક થઈ જશે, શાકભાજી પણ કુક થઈ જશે, અને 3 સીટી આપણે મીડિયમ ગેસે વગાડી લેવાની છે. 3 સીટી આપણી થઈ જાય, આપણું કુકર રિલીઝ થઈ જાય, એટલે આપણે એને ખોલી લેવાનું છે, અને ત્યાર પછી એને લીલું લસણ અને લીલા ધાણા સાથે સર્વ કરી દઈશું. આને રોટલી સાથે, ઘઉં જુવારની રોટલી સાથે, રોટલા સાથે, ભાખરી સાથે, પૂરી સાથે, કોઈ પણ સાથે શાક ખવાય એવું લગ્ન પ્રસંગમાં બનતું. સુરતમાં અત્યારે લગ્ન પ્રસંગમાં ઘણી વાર આ પંચકુટિયું શાક બને છે. ઊંધિયાને પણ ભૂલાવી દે એવું ઝટપટ 10 મિનિટમાં કુકરમાં બની જતું આ પંચકુટિયું શાક જરૂરથી બનાવજો. કેવું બન્યું મને કોમેન્ટમાં જણાવજો. લીલું લસણ અને ધાણા નાખીને આપણે આ શાક સર્વ કરી દીધું છે. જો તમે જોઈ શકો છો શિયાળામાં દરેક શાકભાજી મળતા હોય છે, એટલે ચોક્કસથી આ પંચકુટિયું શાક બનાવજો, અને કેવું બન્યું મને કોમેન્ટમાં જણાવજો. તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય, તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવવાનું નહીં ભૂલતા, અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.